प्रणाम। माता विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करूँ छू। सीनियर के जी विषय गुजराती, आपणे सत्र एक दिवाळी पहला ह्रस्व सुधीनो अभ्यासक्रम पूर्ण कर्यो छे। हवे सत्र बे मां आपणे दीर्घवाळो कक्को अने शब्दो लखता वाँचता शीखीशुं। सर्वे वाली मित्रों अने मारा वाला बाळको मजामां हशो। आजे आपणे स्वाध्याय पोथीनी अंदर दीर्घवाळो कक्को अने शब्दो लखीशुं वाँचीशुं। तो पहला तो बाळको आपणे दीर्घ उ अहीं तमने बताऊं छू, मोटी उ रस्वमां आपणे नानी उ लखी दो, अत्यारे दीर्घ उ तो मोटी उ। क वत्ता उ बराबर कु, क वत्ता उ बराबर खु। आपणे रस्व निशान આવી રીતે સાતડા જેવું કરતા હતા, આજે દીર્ઘવ શીખવાનું છે તો આપણે આ નિશાન નહીં કરીએ અને આ આવું નિશાન કરવાનું છે, એકડ એક જેવું। તો તમને લખતા શીખવાડું અને બોલતા શીખવાડું। કને દીર્ઘવ કુ, ખને દીર્ઘવ ખુ, गणे दीर्घ गु, गणे दीर्घ गु, चने दीर्घ चु, चने दीर्घ छु, जने दीर्घ जु, जने दीर्घ जु, टने दीर्घ टू, टने दीर्घ ठू, डने दीर्घ ડૂ। આવી રીતે આપણે બોલવાનું અને લખવાનું। તો હવે આપણે લખવાની પણ પ્રેક્ટિસ જોડે જોડે ચાલુ કરીશું। એક લીટી છોડી અને આપણે એક લીટીની લખવાનું, કેવી રીતે લખવું, લીટીની અંદર આપણો મૂળાક્ષર આવી જવો જોઈએ। કને દીર્ઘવનું નિશાન આવી રીતે એકડ એક જેવું નાનું કરીશું। કને દીર્ઘવ કુ, હવે આપણે બોલીશું ખને દીર્ઘવ ખુ, ગને દીર્ઘવ ગુ, ગને દીર્ઘવ ગુ, ચને દીર્ઘવ ચુ, ચને દીર્ઘવ છુ, જને દીર્ઘવ જુ, જને દીર્ઘવ જુ, ટને દીર્ઘવ ટુ, ટને દીર્ઘવ ઠુ, ડને દીર્ઘવ ડુ, ડને દીર્ઘવ ઢુ, અણને દીર્ઘવ અણુ, તને દીર્ઘવ તુ, થને દીર્ઘવ થુ, ધને દીર્ઘવ દુ, ધને દીર્ઘવ દુ, નને દીર્ઘવ નુ, પને દીર્ઘવ પુ, ફને દીર્ઘવ ફુ, બને દીર્ઘવ બુ, બને દીર્ઘવ ભુ। મને દીર્ઘવ મુ, યને દીર્ઘવ યુ, રને દીર્ઘવ રુ, લને દીર્ઘવ લુ, વને દીર્ઘવ ઉ, શને દીર્ઘવ શુ, શને દીર્ઘવ શુ, શને દીર્ઘવ શુ, હને દીર્ઘવ હુ, અળને દીર્ઘવ અળુ, ક્ષણે દીર્ઘવ ક્ષુ,
જ્ઞને દીર્ઘૌ જ્ઞું. આવી રીતે આપણે દીર્ઘવાળો કક્કો સ્વાધ્યાય પોથીમાં એક લીટી છોડી અને એક લીટીમાં લખીશું. આપણે દીર્ઘવ મૂળાક્ષર જોડે બોલીએ છીએ, પણ જ્યારે શબ્દો વાંચવા હોય ત્યારે દીર્ઘવ મૂળાક્ષરની જોડે બોલાતું નથી. તો આપણે શબ્દો વાંચવા છે એવી રીતે જ્યારે કક્કો બોલવો હોય એટલે કેવી રીતે બોલવો? કુ, કને દીર્ઘવ નહીં બોલવાનું, ખાલી કુ બોલીશું આપણે, તો શબ્દ વાંચવાની પ્રેક્ટિસ થઈ જાય. કુ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ, ડુ, ઢુ, અણુ, તુ, થુ, ડુ, ધુ, નુ, ઉ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, શુ, સુ, હુ, અળુ, ક્ષુ અને જ્ઞુ. આપણે રસ્વવાળો કક્કો રસ્વનું નિશાની વગર બોલ્યા. હવે એ શબ્દો જો ફને દીર્ઘવ છે તો આપણે ફૂલ, ફને દીર્ઘવ ફૂ નહીં બોલી, ખાલી બોલીશું ફૂલ. આ સુરતનું ચિત્ર છે, આપણે બોલીશું સુરજ. મ, જુ, ર. ક, બુ, ત, ર. આપણે દીર્ઘવાળો કક્કો આવી રીતે એક લીટી છોડી લખી જઈશું અને બોલી જઈશું તો આપણને શબ્દનું વાંચન આવડી જશે. પ્રણામ. હવે મળીશું આપણે આવતા વિડીયોમાં.